ઉત્પન્નમાં કોઈ હેરાનગતિ ન થાય તે માટે શાકભાજીઓના વેપારીઓને પાસ આપવાનું થયું શરૂ। કોરોનાને ફેલાતો અટકાવવા સામાજિક અંતર જાળવવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે, ત્યારે શાકભાજીના વેપારીઓને પણ કેટલીક શરતોને આધીન પાસ આપવાની કામગીરી ચાલુ છે। તમામ વેપારીઓ સોશિયલ ડિસ્ટન્સિંગની સૂચનાનું ચુસ્ત પાલન કરવાની ખાતરીએ પાસ મેળવી રહ્યા છે। ભુજ એપીએમસી તેમજ તંત્ર દ્વારા લોકડાઉન દરમિયાન કોઈ કનડગત ઊભી ન થાય તે માટે કામગીરી કરાઈ રહી છે, ત્યારે વેપારીઓનો પણ પૂરતો સહયોગ મળી રહ્યો છે। ભરત પૈસા, હું હોલસેલ વેપારથી વેપાર કરું છું ગામડાનો, અને સરકારશ્રીના આદેશ પ્રમાણે હું અહીંયા કરી પાસની વ્યવસ્થા કરું છું, જેથી હરી ફરી શકીએ અને મારો હું ધંધો રોજગાર ચાલુ કરી શકું, એના માટે હું પાસ લેવા માટે આવ્યો છું। હું મારા માટે છે ખાલી જે આપણે અનાજ પછી રાઈ રાયડા તેલ તેલબિયા અને એના માટે કરીને આવ્યો છું। ધંધો રાખવાની સરકારશ્રીના આદેશ પ્રમાણે વર્તવાનો છે તો જ પાસનો ઉપયોગ કરી શકાય, અને જેથી કોઈ કનરગત ન થાય એના માટે પાસ આપે। મુલાકાત લેવા માટે આવે તો બધા ડિસ્કન્સ જાળવી અને સારી રીતે વ્યવસ્થા કરે છે, અને બધી રીતે યાર્ડમાં પણ વેપારીને સારી રીતે કોઓપરેટ કરે છે યાર્ડના અધિકારી।